हेलो स्टूडेंट्स, मारू नाम है समीर। आज वीडियो में आप माइक्रोसॉफ्ट वर्ड में डिजाइन मेनू टैब परिचय मेळवीशुं। तो डिजाइन मेनू टैब ए माइक्रोसॉफ्ट में तमारा डॉक्यूमेंट नी डिजाइन रिलेटेड अलग अलग प्रकार फॉर्मेटिंग माटेना ऑप्शन प्रोवाइड करे छे। डिजाइन टैब में सामान्य रीते डॉक्यूमेंट नी डिजाइन ना फॉर्मेटिंग रिलेटेड ऑप्शन जोवा मळे छे, जेना द्वारा डॉक्यूमेंट नी डिजाइन ने फॉर्मेट करी शकाय छे। डिजाइन टेब में जे चेन्जिस परफॉर्म करवामां आवशे तेनी इफेक्ट आपणने होम मेनू में जोवा मळशे। तो डिजाइन टेब में आपणे सौ प्रथम ऑप्शन जोईए तो प्रथम ऑप्शन आपेल छे थीम्स। थीम्स पर क्लिक करता ज आप प्रीडिफाइन थीम्सना टेम्पलेट जोई शको छो, जे तमारी पसंदगीना थीम टेम्पलेट पर क्लिक करी ए थीम टेम्पलेट तमे तमारा डॉक्यूमेंट्सनी डिजाइन माटे अप्लाय करी शको छो। आप जोई शको छो कि दरेक थीम्समां जुदा जुदा फॉन्ट तेमज कलर कॉम्बिनेशन आपेल छे, जेना द्वारा तमे तमारा डॉक्यूमेंटनी डिजाइन माटे फॉर्मेट लेआउट पसंद करी शको छो। जे पण थीम्स पसंद करवामां आवशे तेनी इफेक्ट अहीं आपेल डॉक्यूमेंट फॉर्मेटिंगनी अंदर जोई शकाय छे। थीम पसंद कर्या बाद तमे डॉक्यूमेंट फॉर्मेटिंग विंडो माथी कोईपण पसंदगीनुं फॉर्मेट सिलेक्ट करी शको छो। अहींथी जे लेआउट पसंद करवामां आवशे तेनी असर होम मेनू टेबमां स्टाइल सेक्शनमां जोई शकाय छे। थीम चेन्ज करता ज डॉक्यूमेंट फॉर्मेटिंग लेआउट चेन्ज थशे, જેમાંથી ડોક્યુમેન્ટ લેઆઉટ ફોર્મેટિંગ પસંદ કરતા જ હોમ મેનુમાં એ મુજબની સ્ટાઇલ્સ તમને જોવા મળશે। ત્યારબાદ ઓપ્શન છે કલર્સ। તો ડિઝાઇન સેક્શનમાં આપેલ કલર્સ લેઆઉટમાં આપ જુદા જુદા કલર લેઆઉટ સેટિંગ જોઈ શકો છો, જ્યાં તમે તમારી પસંદગી મુજબ કલર કોમ્બિનેશન અથવા તો કલર લેઆઉટ પસંદ કરી શકો છો। અહીંથી જે કલર લેઆઉટ તમે સિલેક્ટ કરશો તેની અસર હોમ મેનુમાં આપેલ કલર લેઆઉટમાં જોઈ શકાય છે। દાખલા તરીકે હોમ મેનુમાં કલર સેક્શનની અંદર આપણે હાલમાં આટલા કલર જોઈ શકીએ છીએ। ડિઝાઇન સેક્શનમાં કલર લેઆઉટ બદલતા જ તેની અસર હોમ મેનુ ટેબમાં कलर ऑप्शन में जोई शकाय छे। दाखला तरीके अहीं थी हूँ कलर कॉम्बिनेशन ग्रे स्केल्स पसंद करूँ छूँ, तो हवे आप जोई शको छो कि होम मेनू में कलर बॉक्स नी अंदर तमाम कलर ग्रे स्केल में डिस्प्ले थशे। डिजाइन सेक्शन में कलर लेआउट येलो पसंद करूँ छूँ तो डॉक्यूमेंट फॉर्मेटिंग कलर पण चेन्ज थशे, પ્લસ હોમ મેનુમાં પણ કલર બોક્સની અંદર યલો રિલેટેડ કલર સેટિંગ જોઈ શકાય છે। સ્ટાઇલમાં પણ આપ જોઈ શકો છો કે એ મુજબ કલર સ્ટાઇલ ડિસ્પ્લે કરે છે। તો આ રીતે કલર કોમ્બિનેશન ડોક્યુમેન્ટ માટે બદલી શકો, જેની અસર થીમના ડોક્યુમેન્ટ ફોર્મેટિંગ સેક્શન, સ્ટાઇલ સેક્શન તેમજ કલર બોક્સ સેક્શનમાં જોવા મળશે। ફરીથી આપણે ડિફોલ્ટ કલર કોમ્બિનેશન પસંદ કરી લઈએ તો આપ જોઈ શકો છો ડિફોલ્ટ કલર કોમ્બિનેશન ડિસ્પ્લે થશે। ત્યારબાદ ઓપ્શન છે ફોન્ટ્સ। તો ફોન્ટ્સ દ્વારા તમે ડોક્યુમેન્ટ માટે ફોન્ટના સેટિંગ બદલી શકો છો। ફોન્ટ્સ પર ક્લિક કરતા જ અહીં જુદા જુદા ફોન્ટ્સ તમને ડિસ્પ્લે થશે, જ્યાં તમારી પસંદગી મુજબ તમે ફોન્ટ સિલેક્ટ કરી શકો છો। અહીંથી જે ફોન્ટ તમે પસંદ કરશો તેની અસર પણ તમને હોમ મેનુની અંદર ફોન્ટ ડ્રોપડાઉન બોક્સમાં જોવા મળશે। ત્યારબાદ નેક્સ્ટ ઓપ્શન છે પેરેગ્રાફ સ્પેસિંગ। તો પેરેગ્રાફ વચ્ચે સ્પેસિંગને એડજસ્ટ કરવા માટે તમે પેરેગ્રાફ સિલેક્ટ કરી પેરેગ્રાફ સ્પેસિંગ પર ક્લિક કરી પેરેગ્રાફ
ની લાઇન વચ્ચેનું સ્પેસિંગ એડજસ્ટ કરી શકો છો, જ્યાં તમને જુદા જુદા સ્પેસિંગ માટેના ઓપ્શન જોવા મળશે. નો પેરેગ્રાફ સ્પેસ, તો પેરેગ્રાફમાં કોઈ પણ પ્રકારની સ્પેસ રાખવી ના હોય તો આ ઓપ્શન પસંદ કરી શકો. ત્યારબાદ કોમ્પેક્ટ, ટાઈટ, ઓપન, રિલેક્સ, ડબલ, તો આ પ્રકારે તમે પેરેગ્રાફ વચ્ચેની સ્પેસ એડજસ્ટ કરી શકો. ત્યારબાદ ઇફેક્ટ્સ માટેનો ઓપ્શન જોઈ શકાય છે. તો અહીંથી તમે જે પણ ઇફેક્ટ પસંદ કરશો તેની અસર શેપ તેમજ ચાર્ટની ઇફેક્ટ પર જોવા મળશે. દાખલા તરીકે અહીં એક શેપ એડ થયેલો જોવા મળે છે. શેપ ઇફેક્ટ્સની અંદર તમે જોશો તો વિવિધ પ્રકારની પ્રીસેટ, શેડો, રિફ્લેક્શન, ગ્લો, બીવિલ, 3D જેવી ઇફેક્ટ જોવા મળે છે. તો આ પ્રકારની ઇફેક્ટનું ચેન્જીસ તમે અહીંથી પરફોર્મ કરી શકો. અહીં જે પ્રી ડિફાઇન ટેમ્પલેટ્સ આપેલ છે તે ટેમ્પલેટ પર ક્લિક કરતાં જ ઇન્સર્ટ મેનુમાં શેપ માટેની જે ઇફેક્ટ્સ આપેલી છે તે ઇફેક્ટ્સ છે એ પણ તમને ચેન્જ થયેલી જોવા મળશે. ડિઝાઇન સેક્શનમાં જે ઇમ્પોર્ટન્ટ ત્રણ ઓપ્શન છે તે છે વોટરમાર્ક, પેજ કલર એન્ડ પેજ બોર્ડર, જેમાં વોટરમાર્ક ઇફેક્ટ દ્વારા તમે તમારા ડોક્યુમેન્ટમાં કોઈ પણ વોટરમાર્ક એડ કરી શકો છો. વોટરમાર્ક પર ક્લિક કરતાં જ પ્રી ડિફાઇન વોટરમાર્કના ટેમ્પલેટ જોઈ શકો છો, જેમ કે કોન્ફિડેન્શિયલ, ડુ નોટ કોપી. તો અહીંથી તમે પ્રી ડિફાઇન વોટરમાર્ક પર ક્લિક કરી તે વોટરમાર્ક તમારા ડોક્યુમેન્ટમાં એડ કરી શકો છો. તો આપ જોઈ શકો છો કે આપણા ડોક્યુમેન્ટમાં કોન્ફિડેન્શિયલ વોટરમાર્ક એડ થયેલ છે. અપ્લાય કરેલ વોટરમાર્ક દરેક પેજમાં જોવા મળશે. વોટરમાર્કને રિમૂવ કરવા માટે તમે રિમૂવ વોટરમાર્ક ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. તમારા ડોક્યુમેન્ટમાંથી વોટરમાર્ક રિમૂવ થઈ જશે. તમે તમારું પોતાનું કસ્ટમ વોટરમાર્ક પણ અપ્લાય કરી શકો છો. આ માટે વોટરમાર્ક ઓપ્શન પર ક્લિક કરી કસ્ટમ વોટરમાર્ક ઓપ્શન સિલેક્ટ કરો. પ્રિન્ટેડ વોટરમાર્ક ડાયલોગ બોક્સ ડિસ્પ્લે થશે, જ્યાં ટેક્સ વોટરમાર્ક સિલેક્ટ કરો. અહીંથી ટેક્સ સેક્શનમાં જે વોટરમાર્ક તમે રાખવા માંગતા હો તે વોટરમાર્ક માટેની ટેક્સ્ટ એન્ટર કરો. દાખલા તરીકે હું અહીં આપું છું કમ્પ્યુટર. વોટરમાર્ક માટે ફોન્ટ તમે અહીંથી પસંદ કરી શકો છો. તેમજ ફોન્ટ માટેની સાઇઝ પણ પસંદ કરી શકો છો. વોટરમાર્ક માટે કલર પણ તમે ડિફાઇન કરી શકો છો. તેમજ વોટરમાર્કનું લેઆઉટ ડાયગોનલ અથવા તો હોરિઝોન્ટલ તમે પસંદ કરી શકો છો. એ જ રીતે સેમી ટ્રાન્સપરન્ટ માટે ચેકબોક્સ આપેલ છે. બાય ડિફોલ્ટ એ સિલેક્ટેડ, મતલબ કે તમારી વોટરમાર્ક ટેક્સ્ટ એ સેમી ટ્રાન્સપરન્ટ મોડમાં, મતલબ કે આછી ડિસ્પ્લે થશે. જો આપ એને ઘાટા કલરમાં ડિસ્પ્લે કરવા માંગતા હો તો તેને અનચેક કરી શકો છો. ફાઇનલી અપ્લાય બટન પર ક્લિક કરતાં જ ડોક્યુમેન્ટમાં વોટરમાર્ક એડ થયેલું જોવા મળશે. આમ તમે તમારી પસંદગીના કસ્ટમ વોટરમાર્ક પણ ડિસ્પ્લે કરાવી શકો છો. વોટરમાર્ક તરીકે તમે ટેક્સ્ટના બદલે કોઈ ઇમેજ કે પિક્ચર પણ સેટ કરી શકો છો. દાખલા તરીકે ઘણા ખરા ડોક્યુમેન્ટ્સની અંદર વોટરમાર્ક તરીકે કંપનીનો લોગો જોવા મળે છે. તેના માટે કસ્ટમ વોટરમાર્ક પર ક્લિક કરી પ્રિન્ટેડ વોટરમાર્ક ડાયલોગ બોક્સમાંથી ટેક્સ વોટરમાર્કના બદલે પિક્ચર વોટરમાર્ક ઓપ્શન સિલેક્ટ કરી સિલેક્ટ પિક્ચર બટન પર ક્લિક કરો. જો આપ નેટ સાથે કનેક્ટેડ હશો તો નેટ પરથી તમને ઇમેજીસ સર્ચ કરી ડિસ્પ્લે કરશે. જો આપ આપના કમ્પ્યુટરમાંથી વોટરમાર્ક માટે ઇમેજ સિલેક્ટ કરવા માંગતા હો તો વર્ક ઓફલાઇન બટન પર ક્લિક કરો. ઇન્સર્ટ પિક્ચર ડાયલોગ બોક્સ ડિસ્પ્લે થયેલો જોવા મળશે. ત્યાંથી તમારું વોટરમાર્ક ઇમેજ જે લોકેશન પર સેવ કરેલ હોય એ લોકેશન પરથી ઇમેજ સિલેક્ટ કરો.
त्यार बाद इंसर्ट बटन पर क्लिक करता ज ते इमेज सिलेक्ट थई जशे। फाइनली अप्लाय बटन पर क्लिक करो, क्लोज बटन पर क्लिक करो तो आप जोई शको छो इमेज एज अ वॉटरमार्क तरीके डॉक्यूमेंट में सेट थयेली जोवा मळशे। त्यारबाद ऑप्शन है पेज कलर, तो पेज कलर द्वारा तमे तमारा डॉक्यूमेंटना पेजनो कलर चेन्ज करी शको छो। अहीं आपेल कलर बॉक्समांथी पसंदगीनो कलर सिलेक्ट करता तमारा डॉक्यूमेंटनो कलर चेन्ज थशे। लास्ट ऑप्शन है पेज बॉर्डर, पेज बॉर्डर ऑप्शन द्वारा तमे तमारा डॉक्यूमेंट में बॉर्डर अप्लाय करी शको छो। पेज बॉर्डर बटन पर क्लिक करता ज बॉर्डर एंड शेडिंग डायलॉग बॉक्स डिस्प्ले थशे, જ્યાં સેટિંગમાં ટોટલ 5 ઓપ્શન જોવા મળે છે। બાય ડિફોલ્ટ બોર્ડર સેટિંગ માટે નન ઓપ્શન સિલેક્ટેડ જોવા મળે છે। ત્યારબાદ બોક્સ શેડો 3D તેમજ કસ્ટમ ઓપ્શન તમે બોર્ડર માટે પસંદ કરી શકો છો। બોક્સ ઓપ્શન સિલેક્ટ કરતા જ આપ અહીં પ્રિવ્યુમાં જોઈ શકો છો કે ડોક્યુમેન્ટમાં ચારે તરફ બોક્સ પ્રકારની બોર્ડર જોવા મળશે। શેડો ઓપ્શન પસંદ કરતા બોર્ડરને શેડો ઇફેક્ટ અપ્લાય થયેલી જોવા મળશે। એ જ રીતે તમે 3D બોર્ડર પણ અપ્લાય કરી શકો। સ્ટાઇલ સેક્શનમાંથી તમે બોર્ડર માટેની સ્ટાઇલ પસંદ કરી શકો છો। આપ પસંદ કરેલ સ્ટાઇલનું પ્રિવ્યુ અહીં જોઈ શકો છો। કલર ઓપ્શનમાંથી તમે બોર્ડર માટેનો કલર ચેન્જ કરી શકો છો। વિથ ઓપ્શન દ્વારા તમે બોર્ડરની વિથ પસંદ કરી શકો છો। ત્યારબાદ ઓકે બટન પર ક્લિક કરતા જ તમારા કન્ફિગ્યુરેશન મુજબની બોર્ડર ડોક્યુમેન્ટમાં અપ્લાય થયેલી જોવા મળશે। ડેકોરેટિવ બોર્ડર એડ કરવા માટે તમે પેજ બોર્ડર એન્ડ શેડિંગ ડાયલોગ બોક્સમાં આર્ટ સેક્શનમાંથી ડેકોરેટિવ બોર્ડર પસંદ કરી શકો છો। તમે કસ્ટમ બોર્ડર પણ અપ્લાય કરી શકો છો। આ માટે પેજ બોર્ડર પર ક્લિક કરી સેટિંગમાંથી કસ્ટમ બોર્ડર પસંદ કરો। અહીં આપણે નોર્મલ બોર્ડર અપ્લાય કરીએ તો 8માંથી સિલેક્ટ કરીએ નન। દાખલા તરીકે મારે લેફ્ટ અને રાઇટ બોર્ડર અપ્લાય નથી કરવી તો હું અહીંથી લેફ્ટ તેમજ રાઇટ બોર્ડર બટન ડિસિલેક્ટ કરીશ, જેથી આપ પ્રિવ્યુમાં જોઈ શકો છો કે લેફ્ટ તેમજ રાઇટ સાઇડની બોર્ડર રિમૂવ થયેલી છે। ઓકે બટન પર ક્લિક કરતા જ ટોપ તેમજ બોટમ બોર્ડર અપ્લાય થયેલી જોવા મળે છે, પરંતુ લેફ્ટ તેમજ રાઇટ બોર્ડર અપ્લાય થયેલી નથી। તો આમ કસ્ટમ બોર્ડર પણ તમે અપ્લાય કરી શકો છો। તો આ હતા ડિઝાઇન ટેબના મુખ્ય મેનુ ઓપ્શન। નેક્સ્ટ વિડીયોમાં આપણે પેજ લેઆઉટ મેનુ ટેબનો પરિચય મેળવીશું।